દીવ એસબીઆઈ દ્વારા આઉટરીચ પ્રોગ્રામ કેમ્પનું આયોજન. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના સભાખંડ ખાતે ભારત સરકારના દિશા નિર્દેશન અનુસાર દીવ એસબીઆઈ લીડ બેંક અને એસબીઆઈ પ્રાદેશિક કચેરી વેરાવળના સંયુક્ત ઉપક્રમે ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં દીવ જિલ્લાની 10 બેંકોની 17 શાખાઓએ ભાગ લીધો હતો. કેમ્પ અંતર્ગત મુખ્ય અતિથિ તરીકે દીવ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંહ અને અતિથિ વિશેષ તરીકે પ્રાદેશિક કચેરી એસબીઆઈ વેરાવળના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નીરજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ દીવ એસબીઆઈના એલડીએમ સંજય માથુરે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. નીરજ જોશી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દીવ, ગીર સોમનાથ રિજનલ મેનેજર તરીકે ફરજ નિભાવું છું અને આજરોજ દીવ ડિસ્ટ્રિક્ટમાં, દીવ જિલ્લામાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ જે ભારત સરકારે 16 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં દરેક ભારત વર્ષમાં દરેક જિલ્લામાં આયોજિત કરેલો છે, જેમાં તમામ બેંકે પાર્ટિસિપેટ કરેલ છે. અને આજ દીવમાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ જે યોજવામાં આવ્યો તેમાં 118 લોકોને 6,65,00,000 સેન્શન લેટર આપવામાં આવ્યા. ટોટલ 151 લોન અરજીઓને સેન્શન કરવામાં આવેલી છે, 7,80,00,000. એ ઉપરાંત પણ આજના પ્રોગ્રામમાં ડેપ્યુટી કલેક્ટર સાહેબ હાજર હતા, પ્લસ અમારા તમામ બેંકના કર્મચારીઓ હાજર હતા. એમાં દરેક લોકોને સાથે મળીને કોવિડ કાળ પછીમાં આપણે જે આત્મનિર્ભર ભારત તરીકે ભારત સરકારનું જે છે ડિજિટલ ઇન્ડિયા, એના માટે બેંક અને પબ્લિક અને સરકાર ત્રણે સાથે મળીને આગળ વધે એ માટે તમામ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ અને એમાં સફળતા આપણને મળશે. અને એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે દીવમાં લીડ બેંક તરીકે કામ કરે છે તો લીડ બેંકના નેજા હેઠળ તમામ બેંકને સાથે મળીને કદમ કદમ મિલાવીને આપણે આટલી લોન સેન્શન કરી, જેમાં નાનામાં નાના માણસથી 50,000થી લઈને 10,00,000 સુધીના, 2 કરોડ સુધીના લોન સેન્શન કરવામાં આવે છે. અને તમામ લોકો પોતાના પગભર બનીને પોતાનો ગ્રોથ કરે, પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે, આગળ વધી શકે. અને તે ઉપરાંત ડિજિટલ ઇન્ડિયા જે આપણા પ્રધાનમંત્રીનું સપનું છે, દરેક બેંક પાસે પોતાની એપ છે, એમાં એ પણ માહિતી આપવામાં આવી કે લોકોને ઓનલાઈન ઠગી દ્વારા ઓટીપીથી ફોન કરીને પણ લોકોને ઠગી કરવામાં આવે છે, એ ન કરવામાં આવે તેથી વિશ્વાસપાત્ર એપનો ઉપયોગ કરે. કોઈ પણ જાતના વસ્તુમાં ફોન આવે તો માહિતી ન આપવી અને નાનામાં નાના માણસના આપણા જે પૈસા સલામત રહે એના માટે જે બેંકમાં એમનું ખાતું છે એ જ બેંકનો સંપર્ક કરીને એના વડે જ એનો વ્યવહાર કરે, એવી બધી ઇન્ફોર્મેશન જાગૃતતાની આપવામાં આવી. એ ઉપરાંત સિવિલ સ્કોર જે અત્યારે ખૂબ જ અગત્યનો છે એની પણ માહિતી આપવામાં આવી કે જેટલું તમે લોન લેશો પછી ભરવાની છે આપણે, તો એ જો નિયમિત ભરશું તો આપણો સિવિલ સ્કોર ઉપર આવશે. આ બધી માહિતી લોકોને પહોંચાડવી બહુ જરૂરી છે, કારણ કે જો એ કરશે તો એ માણસ નાનાથી મોટો બનતા એને કોઈ રોકી નહીં શકે. નિયમિતતા આપણા દરેક જીવનમાં જરૂરી છે. તો આવા જ ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને અક્તાપુર સેવા સહકારી મંડળ તરફથી શુભકામના. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો,
આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું. અશોક પરમાર આજે ZS TVના માધ્યમથી સર્વે કોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સાથે છેલ્લા બે વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા, પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય, પોતાના ઘર માટેની જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે, પ્રાંતિજમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ. આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ. બીજું અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે અમે કરવાના છીએ. એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે. સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું. દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી,